Nima Foundation ne Umiya Madaji Sanstan na upasthit mehmano Vimochan ne vidhi karavshe. Natubaye, diabetes, blood pressure, ya banne roga Gujarat ni andar vishesh chhe. Diabetes Gujaratiyo ne vadhare chhe. America ma pan tame jo to Bhartiyo ne kahe chhe na. Bhartiyo ma Gujaratiyo ne diabetes vadhare hoy chhe. Etle Natubaye kahyu em apne jo bija ni khat khat karvan chhod diya to arog jaye gharo. Ane નટુભાઈએ આપણે ખૂબ ખરેખર બહુ સરળતાથી આપણે ગમે એ રીતે સરસ રીતે આપણે સમજાવ્યું એવા ભાઈ શ્રી નટુભાઈ એમની સંસ્થાના સૌ ટ્રસ્ટી મિત્રો આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ ભાઈ શ્રી ગોરાભાઈ આ સંસ્થાના બીજા સૌ હોદ્દેદારો ટ્રસ્ટી મિત્રો જુદા જુદા સમાજમાંથી આવેલા સૌ સમાજના અગ્રણીઓ વહાલા ભાઈઓ બહેનો આ એક હેલ્થ અવેરનેસ ના પ્રોગ્રામ ની અંદર આપણે આવ્યા છીએ અને હમણાં નટુભાઈએ કહ્યું કે અમે આ એક એક્સરસાઇઝ નું ફંક્શન કરવાના છે તો કેટલા આવશો આવો અખતરો મે અમેરિકામાં ગુજરાતી સમાજમાં એકવાર કરેલો અને એમાં અખતરો એ તો ગુજરાતી ભાષા શીખવવાનો છોકરાઓને આપણા જે બાળકો જન્મ્યા હોય એમને એમ કે ગુજરાતી ભાષા શીખવવી જોઈએ એટલે બધા જે અગ્રણીઓ હતા એમને એમ કે આ તો આપણે કરવું જ જોઈએ આપણી ફરજ નો ભાગ છે એટલે અમે બધા નક્કી કર્યું કે આપણે એક ટીચર લાવીએ ક્લાસ કરીએ ક્લાસ શરૂ કરી દીધા તો પહેલા દિવસે ઘણા બધાએ હાથ ઊંચા કર્યા કે અમારા છોકરાઓને લઈને આવીશું તો પહેલા દિવસે લગભગ 20 એક છોકરાઓ આવ્યા પછી બીજો સન્ડે આવ્યો તેમાંથી 10 થઈ ગયા પછી 5 થયા અને પછી એક દિવસ એવો આવ્યો કે મારે ક્લાસ શિક્ષક જ થયો હાજર તો ખબર પડતા એટલે આ પરિસ્થિતિઓ ઘણી વખતે ઘણી જગ્યાએ થતી હોય છે પણ નટુભાઈ તમે બહુ ખરેખર સુંદર રીતે બધું સમજાવ્યું હું એમ માનું છું કે ભગવાને જ્યારે આ શરીર બનાવ્યું ત્યારે બધી જ વસ્તુની ચિંતા કરીને આ શરીરને બનાવ્યું છે ત્યારે એક વસ્તુને કેટલું ડિટેલમાં આપણે વિચાર પણ ન કરી શકીએ હજુ સાયન્સ પણ જે જગ્યાએ પહોંચી શક્યું નથી આ શરીરની જે આખી રચના છે રચના કઈ રીતે થઈ એમાં શું બની શકે છે આખું કેમિકલ હાઉસ તમે જોવો ને કે જે કોઈ પણ જાતની કેમિસ્ટ્રીના કોઈ પણ વસ્તુનું એમાં ઉત્પન્ન એની જાતે ઉત્પન્ન થાય હા અને એ તમે વિચાર કરો માઇન્ડ આપણું બ્રેઇન તો કમ્પ્યુટર કેટલા કમ્પ્યુટર તમે આજે કોઈ સંશોધક એને ભેગા કરે ત્યારે માઇન્ડને બનાવી શકે અને હજુ માઇન્ડ સુધી તો પહોંચી શકે જ નથી એટલે ભગવાને જે રચના કરી છે શરીરની ત્યારે ભગવાને જ્યારે રચના કરી હશે ત્યારે એ પણ વિચાર કર્યો છે કે આ શરીરની અંદર જેમ કોઈ પણ એન્જિન હોય તો એને કોઈ પણ એન્જિન અંદર અત્યારે આપણે એને બળતણ જોઈએ એટલે પેટ્રોલ હોય કોઈ ગાડીઓમાં નાખતા હોય તો શરીરની અંદર પણ એનર્જી પેદા કરવા માટે એ વખતે ભગવાને વિચાર જ કર્યો હશે ને કે આ કઈ જાતનો આહાર ખાવો જોઈએ એટલે ભગવાને શરીર જ્યારે બનાવ્યું ત્યારે ભગવાને પણ નક્કી કર્યું હશે કે આ શરીરને ચલાવવા માટે કેવો આહાર હોવો જોઈએ અને જો આહાર સારો હશે તો એ વ્યક્તિના વિચારો સારા હશે ને વિચારો સારા હશે તો એનું મન પણ સારું હશે એટલે કંઈક સારું જ વિચાર છે જો આહારની અંદર શુદ્ધતા હોય તો સામાન્યપણે આપણા વિચારોમાં શુદ્ધતા આવે અને જો વિચારોમાં શુદ્ધતા હોય તો આપણા મનના વિચારો સારા આવે અને મનના વિચારો જો પોઝિટિવ હોય તો શરીર સારું રહે આ નટુભાઈ આટલી જ વાત તમે બેઝિક વાત આ જ છે તો ભગવાને જે સમયે શરીર બનાવ્યું
અને એ વખતે ભગવાને જે આહાર થી જે બર્તન અંદર શરીરમાં જાય અને એમાંથી જે એનર્જી પેદા થાય એ એનર્જી થી શરીર ચાલે તો શરીરમાં રોગ નહીં થાય એવું ભગવાને એ વખતે નક્કી કર્યું. પણ આપણે આહારો બદલી નાખ્યા. જેમ કે પેટ્રોલની ગાડી હોય અને આપણે પેટ્રોલના સ્ટેશને જઈને ઉભા રહીને એમાં ડીઝલ નાખી દઈએ, શું થાય? આવું કંઈક એટલે એન્જિન બંધ પડે થોડા સમય પછી. એટલે આવું કંઈક આપણે બધા કરતા થયા એટલે ભૂલો આપણે જાતે ઊભી કરી. હવે નટવું એમ કહે છે કે જો આપણે બધા ભેગા થઈને આપણી ભૂલોને સમજીએ પહેલા તો કે આપણે પહેલાં નક્કી કરવું પડે કે આપણે રિયલી ભૂલો કરી છે, આપણા આહારમાં ફેરફાર કર્યા છે, આપણે જે ન ખાવું જોઈએ આપણે ખાઈએ છીએ. એટલે આ એક દરેક વ્યક્તિઓ બધાએ સાંભળ્યું પણ આ એક એક વ્યક્તિ ઉપર આધારિત વિષય છે. આ જે નડુભાઈએ વાત કરી એથી બધા આપણે ઘરે જઈશું. એટલે બધાએ સાંભળ્યું છે પણ જેણે સાંભળ્યું છે દરેક વ્યક્તિને આ વિષય જુદી જુદી રીતે લાગુ પડે છે, વ્યક્તિગત રીતે લાગુ પડે છે. એટલે દરેક વ્યક્તિ ઘરે જઈને વ્યક્તિગત રીતે વિચારે કે હું શું ખાઉં છું, મારી પોતાની જીવનશૈલી શું છે, એમાં કઈ રીતે બદલાવ લાવી શકાય. જો કરે દરેકને, અને દરેક વ્યક્તિને હું તમને કહું, આજે નડું વેગે પણ 50% ખ્યાલ અને નોલેજ તો લગભગ બધાને હોય છે, દરેકને હોય છે. દરેક કે વાંચતો હોય કે ટીવીમાં જોયું હોય, પણ પ્રશ્ન શું થાય છે કે એને ચાર્જ અપ કરવાનો વિષય આવે છે. એટલે આજે નટુભાઈએ જે વાત કરી એટલે ઘણા બધા લોકોને આજે ચાર્જ અપ થયા છે. ચાર્જ અપ એવા થયા છે કે આવતીકાલથી શરૂ કરી દે છે પ્રોગ્રામ, પછી કેટલા દિવસ ચલાવો છો એ મહત્વનો છે. પ્રોગ્રામ ચાલુ ઘણા બધા આપણે કરી દઈએ પણ કેટલો સમય ચાલે. અને આમાં હું પણ બાકાત નથી, આ હું જે વાત કરું છું એમાં એવું નથી કે હું બધું અનુકરણ કરું છું. આ તો એક જનરલ વાત છે કે એમાં હું પણ, મને આજે સાંભળ્યું મને લાગે કાલથી હું ચાલુ કરીશ, પણ કેટલા દિવસ એને હું ટકાવી શકું છું અને પાછો એમાં ક્યાંક હું વીક પડું એ દરમિયાનમાં ફરીથી પાછો નટુભાઈનો પ્રોગ્રામ ક્યાંક મળી જાય કે એવા બીજા કોઈ વ્યક્તિનો પ્રોગ્રામ આવે કે જે હેલ્થ કોન્શિયસની હેલ્થ ઉપર વાત કરે અને ફરી આપણે ચાર્જ અપ થઈએ અને એ વાત ચાલુ રહે. અથવા તો તમારો કોઈ સત્સંગ, આપણે જે મહત્વ જે સત્સંગનું કહીએ છીએ ને એવું, કસરતમાં પણ સત્સંગનું મહત્વ છે. એટલે તમે સવારે વોક, મોર્નિંગ વોક કરતા હોય, યોગા કરતા હોય, તો એની અંદર તમારા આજુબાજુમાંથી કઈ કંપની મળે છે, કેવા મિત્રો છે. એટલે કદાચ ક્યાંક આપણે ડાઉન થતા તો આપણો મિત્ર આપણને ટકાવી રાખે, આપ એ ડાઉન થતો હોય તો આપણે એને ટકાવી રાખીએ. એટલે આ રીતે કરીએ તો આઈ થિંક આપણે હેલ્થની અંદર આપણા હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકીએ. અને જીવનમાં કહ્યું છે કે ભાઈ સાચું સુખ તો જાતે નડ્યા. બધા સુખોની આપણે કલ્પના કરતા હોય કે મારી પાસે ઘણો જ પૈસો હોય, મારી પાસે બધું જ હોય, મારી હાથમાં બધા પાવર્સ હોય. પણ આ બધું જ જો તમારી પાસે હોય, માની લો તમે જોઈએ એટલા પૈસા ભગવાન આપી દે, તમે જે માગો એ બધું બાકીનું આપી દે, પણ તમને કેન્સર થયું છે એવો સમાચાર આવે, શું કરવાનું? એટલે બધું નિરાશા આવે ને. એટલે શરીરની અંદર તમારી પાસે ગમે એટલું હોય પણ ખરેખર હેલ્થ ઇઝ ધી રિયલ વેલ્થ. એટલે હેલ્થ માટેના આપણને જે માર્ગદર્શન, નુભાઈ ફરીથી તમને, તમારા ફાઉન્ડેશનને અને સૌ ટ્રસ્ટોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમે આજે આપણા સમાજને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે.